નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને નિવૃત્ત કરવામાં આવી. કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર લાભુબેન પીપળિયાની નિવૃત્ત કરવામાં આવી, તો ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 8ના ઉમેદવાર ગૌરાંગ વ્યાસની નિવૃત્ત થતાં ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં ચાકુણીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સગીરાની સંમતિ વિના જ ગર્ભપાત કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખરફરાટ મચી જવા પામી છે. તો સમગ્ર મામલે સગીરાએ સગીરાની જાન બહાર ગર્ભપાત કરાવનાર 3 લોકો સહિત તબીબી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ આરંભી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે NDF 6 બટાલિયન વડોદરા અને દીવ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ભૂકંપને લઈને મોક એક્સરસાઇઝનું થયું સાહસભર્યું આયોજન. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સરસવની વિદ્યાર્થીઓની લોકનૃત્યમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. લાખણીના એક ગામમાં 13 માસની બાળકી ઉપર ગુજારેલા દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપીપળા નગરપાલિકામાં 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવાન પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તથા 28 વર્ષના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપમાં હેમંતભાઈ ચૂંટાયા. ખેરબમમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ. અમરેલી બગસરા તાલુકા પંચાયત ફરી કોંગ્રેસે હાંસલ કરી. મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ તરીકે ભાજપના ચૂંટાયા. પ્રમુખ તરીકે ભાવિક પટેલે ચાર્જ સંભાળ્યો. દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. પ્રમુખ ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા. નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના પિન હરીફ ચૂંટાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી રાદલ માકાણી મંદિરનો 4થો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહી દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે 1-1 ફોર્મ ભરાતા ચૂંટણી અધિકારી DK પટેલ દ્વારા પ્રમુખ તરીકે વર્ષાબેન દિલીપભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ તરીકે કતુસી પરબતસિંહ રાઠોડને બિનહરીફ જાહેર કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે ખેડૂતોએ કરોડો રૂપિયાનું કોબીજનું નામદારી 196 બિયારણ બોગસ નીકળતા 500 હેક્ટરથી વધુ વાવણી કરેલ કોબીજનું બોગસ બિયારણ નીકળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 8 ટર્ન રસ્તા પાસે પ્રાંતિજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 ઇકોકારમાંથી સ્ટીલનો દંડો મળી આવતા ઇકોકાર ચાલકે સંતોષકારક જવાબ ના આપતા ઇકોકાર ચાલક સામે પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોયડા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે 1 કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા 3 રસ્તા પાસેથી બાઇક ચાલક પૂર ઝડપે બેદરકારી ગફરતભરી રીતે હંકારી લાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડાપ્રધાન PM મોદીએ જણાવ્યું કે કોરોનાની વેવનને રોકીશું નહીં તો ચિંતા વધશે. ભારતીય વાયુસેનાનું MiG-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત. આફ્રિકાના ઊંચા શિખર પર વિરાટ ચંદ્રએ લહેરાવે તિરંગો. KL રાહુલ T20નો ચેમ્પિયન ખેલાડી છે, કેપ્ટન વિરાટ. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી.
દિલ્હી સડક ત્રીજા વર્ષે પણ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની. અમેરિકાના અટલાન્ટાના 3 સ્પ્રામાં ફાયરિંગ, 8 લોકોના મોત. કોરોના બેકાબુ, અમદાવાદમાં આવતીકાલથી બાગ બગીચા બંધ. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.